અમદાવાદના રિવરફ્રન્ટ ખાતેથી ગોળી મારીને આપઘાત કરનાર સ્મિતની લાશ મળ્યા બાદ પોલીસ પણ કોયડો ઉકેલવા મથતી હતી. તેવામાં વિરમગામમાંથી મળેલી રવિન્દ્ર લુહાર નામના યુવકની લાશ દ્વારા પોલીસે પગેરું મેળવ્યું હતું. પોલીસે એક બાદ એક એમ આખો કેસ ઉકેલતા જ સામે આવ્યું હતું કે મૃતક સ્મિત, રવિન્દ્ર લુહાર અને યશ ત્રણેય મિત્રો હતા. જો કે 2 લાખ રૂપિયાના કારણે ત્રણેયની દોસ્તીમાં તિરાડો પડવા લાગી હતી. ઉછીના લીધેલા 2 લાખ રૂપિયા પાછા આપવા ન પડે તે માટે સ્મિત અને યશે ભેગા મળીને રવિન્દ્ર લુહારની હત્યા કરી લાશ સગેવગે કરી હતી. એક કટ્ટા સાથે લઈ i20 કાર ભાડી લઈ એ લોકો પૈસા આપવાના બહાને રવિન્દ્રને વિરમગ્રામની સીમમાં લઈ ગયા, પોલીસ સ્ટેશનના સીમમાં લઈ ગયા. ત્યાં જઈ એને ગોળી મારી, હેડ ઉપર 2 એને ગોળી મારી, છતાં પણ એને મૃત્યુ ન થતા કારમાંથી એને ચપ્પુ લાવી 3-4 ઘા મારી એને મરણ મારી નાખ્યો. અને પછી બોડી ઓળખાઈ ન જાય એ માટે એને બાળી નાખી હતી. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે આરોપીઓ મોજશોખ માટે રૂપિયા ઉછીના લેવાની આદત ધરાવે છે. રવિન્દ્રની હત્યા કર્યા બાદ તેઓ કોઈ ઠાકોર નામના યુવકને મારી નાખવાની ફિરાકમાં હતા. ચેતન પુરોહિત, દિવ્ય ભાસ્કર, અમદાવાદ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.